નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હર હંમેશા એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય વિશે. અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિષયના નિષ્ણાત. દર્શક મિત્રો, આજે વાત કરવી છે લવ જેહાદ મુદ્દા વિશે. જી હા દર્શક મિત્રો, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે રીતે ગઈકાલે બનાવ બન્યો હતો સોલા વિસ્તારમાં, કે લવ જેહાદની ઘટના બનવા પામી હતી. અને તેમાં અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં ચાણક્યપુરી વિસ્તારમાંથી ધમકી ભરેલો કોલ આવ્યો હતો અને યુવતીના અપહરણ પણ કરવામાં આવ્યું હતું. અને યુવતીના અપહરણ કર્યા બાદ યુવકો દ્વારા યુવતીના પરિવારને પણ ક્યાંક ને ક્યાંક ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ જે યુવતીનો પરિવાર છે તેને પણ ખૂબ જ ભોગવવાનું આવ્યું હતું. ખાસ યુવતીના જે માતા હતા તેઓએ આને લઈને ઝેર પણ પીધું હતું અને પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા પણ જે કહી શકાય છે કે ઢીલી કામગીરી કરવામાં આવી હતી, જે ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારબાદ પણ પોલીસે જે રીતનું એક્શન જોયું તે એક્શન લીધું નથી. તો લવ જેહાદના જે પ્રશ્ન છે, ત્યારબાદ આમાં ખાસ યુવતીને ઘણું ભોગવવાનું આવે છે, ત્યારબાદ યુવતીના જે પરિવારો છે તેઓનું પણ ભોગવવાનું આવે છે અને ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવે છે. એટલે કે જે પણ યુવતી હોય છે કે મહિલા હોય છે તેઓને ખોટા પ્રેમના જાળમાં ફસાવવામાં ક્યાંક ને ક્યાંક આવતી હોય છે અને ત્યારબાદ લગ્ન કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય છે અને ઘણીવાર ગેરકાયદેસર કામ પણ તેમાં કરવામાં આવતા હોય છે અને ખૂબ જ નુકસાન પણ ક્યાંક ને ક્યાંક પહોંચાડવામાં આવતું હોય છે. તો આ સમગ્ર જે કિસ્સા છે લવ જેહાદના, તે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહ્યા છે. આ શા માટે બની રહ્યા છે, લવ જેહાદ હકીકતમાં છે શું અને આને અટકાવવા માટે કઈ રીતના કાર્યો કરવા જોઈએ, હિન્દુત્વવાદી સંગઠનો પણ છે ભારતમાં તો તે કઈ રીતના કાર્યો કરે છે, કાયદો કઈ રીતે કાર્ય કરે છે, તેના વિશે આજે વાત કરવી છે. આ વિશે જ વાત કરવા અત્યારે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિવસેનાના નેતા અશોક શર્મા તેમજ ગુલાબખાન પઠાણ જેઓ વકીલ છે અને મુસ્લિમ અગ્રણી છે. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. સૌ પ્રથમ હું આપને અશોકજી પૂછવા માંગીશ કે જે રીતે લવ જેહાદનો કિસ્સો છે તે સામે આવ્યો છે, અવારનવાર ગુજરાત તેમજ ભારતમાં લવ જેહાદના કિસ્સા બનતા હોય છે અને ખૂબ જ તેનો અંત કહી શકાય છે કે ખૂબ જ નિર્મમ અંત આવતો હોય છે, ખૂબ જ ઘાતકી અંત આવતો હોય છે અને ખાસ આમાં જે યુવતી હોય છે કે જે તે મહિલા હોય છે, હિન્દુ મહિલા, તેઓને ભોગવવાનું આવતું હોય છે. જે ગઈકાલે જ આ કિસ્સો બન્યો છે અમદાવાદમાં, તેના વિશે આપ શું કહેશો? જે ગઈકાલે કિસ્સો બન્યો એના ઉપરથી જે સાબિત થાય કે જે રીતે લવ જેહાદના નામે એક ષડયંત્ર આખા દેશમાં ચાલી રહ્યો છે, આખા ભારતભરમાં લવ જેહાદના નામે એક ષડયંત્ર ચાલી રહ્યો છે કે જેમાં હિન્દુ જે નાબાલિગ લડકીઓ છે એમને સ્કૂલ કોલેજોમાં ફસાઈને પોતાના જાળમાં કોઈ પણ રીતે એમને બહેલાઈ ફૂસલાઈને કે એને પોતાના જાળમાં ફસાઈ લેવાનું, પછી એને લગ્નની વાતો કરવાની, પછી એનો શોષણ કરીને એને છૂટી મૂકી દેવાની. તો જે રીતે આખા દેશમાં જે ષડયંત્ર ચાલી રહ્યો છે એના ભાગરૂપે ગુજરાતની અંદર પણ એક મહિનામાં જ એટલા કિસ્સાઓ સાંભળવામાં છે, જૈન સમાજની પણ 11 થી વધારે યુવતીઓને એ રીતે ફસાઈને એમને લવ જેહાદમાં એમને કરવામાં આવ્યું. અને અત્યારે જે ગઈકાલના જે વાત છે એમાં ઘાટલોડિયાની અંદર સોલા પોલીસ સ્ટેશનની હદમાં 2 યુવતીઓને એ રીતે ફસાઈને એમને જિંદગી બરબાદ કરવાના જે પ્રયત્ન કરવામાં આવ્યા, પણ હિન્દુ સંગઠનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના જે લોકોએ રોડ રસ્તા પર ઉતરીને ને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને એમને જે રીતે બચાવ્યો છે એ લગાતાર હિન્દુ સંગઠનો આખા દેશમાં અને ગુજરાતમાં કામ કરી રહ્યા છે. લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાઈને પછી એમની જિંદગી બરબાદ કરી દેવાની, પછી એમને રોડ રસ્તા ઉપર મૂકી દેવાનું, એમને શારીરિક શોષણ કરવાનું, જે રીતે કાવતરું ચાલુ રહ્યો છે એની સામે હિન્દુ સંગઠનોને આવાજ ઉપાડી છે ને હિન્દુ સંગઠન એને ખતમ કરીને જ દમ લેશે. ને જે રીતે એ અપહરણ કરીને એમની એટલી દાદાગીરી વધી ગઈ કે સરકારની અંદર એમને કોઈ સરકારનો ડર નથી, પોલીસનો ડર નથી, કેમ કે એમને એ રીતે તૈયાર કરવામાં આવે. લવ જેહાદના માટે એ યુવકોને તૈયાર કરવામાં આવે છે, એમને પૈસા આપવામાં આવે છે, એમને પાછળ પ્રોટેક્શન પૂરો કરવામાં આવે છે, જેના હિસાબે એ યુવાનો એક લાલચમાં આવીને ને લવ જેહાદના એ લોકો લવ જેહાદના સૈનિક બની જાય છે અને હિન્દુ યુવતીઓને ફસાઈને જે હિન્દુ ધર્મ છે એમને ઉપર જે આક્રમણ કરી રહ્યા છે, જે હિન્દુ સમાજ ઉપર આક્રમણ કરી રહ્યા છે, હિન્દુ પરિવારો ઉપર જે આક્રમણ કરી રહ્યા છે એના એ લોકો હિસ્સા બને છે, પણ એની સામે હિન્દુ સંગઠનો ઉભા થયા છે. હવે ક્યાંક પણ લવ જેહાદનો કિસ્સો દેખાશે હિન્દુ સંગઠનો ત્યાં પહોંચીને
એ લવ જિહાદને અને એમને જે એમના આકાઓ છે ત્યાં સુધી પહોંચીને એમનો ખતમ કરવાનો પ્રયત્ન કરશે. એની અંદર હું કહેવા માંગુ છું કે એની અંદર જે ભ્રષ્ટ સરકારી તંત્ર છે એ પણ સામેલ છે, કેમ કે ગુજરાતની અંદર ધર્મ પરિવર્તનનો કાયદો છે, જે કાયદા અંતર્ગત તમારે એક મહિના પહેલા ધર્મ પરિવર્તનની એક અરજી મૂકવી પડે. એ અરજી ન છે એની નોટિસ એમના પરિવાર સુધી પણ પહોંચે, પણ ભ્રષ્ટ અધિકારીઓના લીધે જે મામલતદાર છે કે જે કલેક્ટર છે ત્યાંના જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ કોઈ પણ નોટિસ મહિનાની અંદર એમના પરિવાર સુધી પહોંચવા દેતા નથી. વકીલોને ભ્રષ્ટ અધિકારીઓની મિલીજુલી ભગતના લીધે એક મહિના સુધી ઘર પરિવારના લોકોને ખબર જ નથી હોતી કે એમને પરિવારની કોઈ યુવતી ધર્મ પરિવર્તન માટે અરજી કરેલ છે, કેમ કે યુવાનીમાં એનો કદમ રાખવાની હોય એને બધું નોલેજ ના હોય, જિંદગીનો એનો કોઈ એને કોઈ નોલેજ ના હોય, એના હિસાબે એને વહેલાઈ ફોસલાઈને એને ધર્મ પરિવર્તન કરવા માટે એને પ્રેરિત કરવામાં આવે છે. ને પણ જે ગુજરાતમાં જે કડક કાયદો છે પણ સરકારના બેઠેલા અધિકારીઓ ને વકીલોની મિલીભગતથી એ જે નોટિસ જે ધર્મ પરિવર્તનની મહિનાની અંદર ત્યાં પહોંચવી જોઈએ એ પહોંચતી નથી, પણ જ્યારે મહિના પછી એમનો ધર્મ પરિવર્તન થઈ જાય છે એના પછી ત્યાં નોટિસ મોકલવામાં આવે છે. એટલે એવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે ધર્મ પરિવર્તનના નામે પોતાના ખિસ્સા ભરવામાં એમને કોઈ ધર્મથી રાષ્ટ્રથી કે હિન્દુત્વથી કોઈ મતલબ નથી, પણ પોતાના ખિસ્સા ભરવા માટે જે વકીલો ને અધિકારીઓ એમને સામેલ છે એમને પણ ખુલ્લા પાડવા માટે હિન્દુ સંગઠને મેદાને ઉતરશે. જી હું આપની પાસે આવવા માંગીશ, પૂછવા માંગીશ કે આપ જાણીતા વકીલ છો, મુસ્લિમ અગ્રણી છો, શું કહેશો લવ જેહાદના જે કિસ્સા અવારનવાર બનતા હોય છે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં બનતા હોય છે, આનો અંત કહી શકાય છે કે ખૂબ જ ઘાતકી આવતો હોય છે, ને આ કેટલું નુકસાન કરશે જે હિન્દુ ધર્મ છે, ત્યારબાદ જે હિન્દુત્વવાદી રાષ્ટ્ર આપણું ગણવામાં આવે છે હિન્દુસ્તાન, ભારતને કેટલું નુકસાન કરે છે, શું કહેશો? અભિજીતજી, પહેલા તો તમારી વાત સાથે પણ સહમત નથી અને મારી બાજુમાં બેઠેલા મારા મિત્ર અશોકભાઈ સાથે પણ હું સહમત નથી. લવ અને જેહાદ એ બે વિપરીત વસ્તુઓ છે, એ સાથે ના હોઈ શકે. જેહાદ ની જે વાત છે તે લડાઈ નો અર્થ થાય છે, લવ એ પ્રેમ ની વાત છે. એટલે લવ જેહાદ એ કઈ રીતે તમે સાથે લઈને ચાલો છો આ લોકશાહી દેશ ની અંદર? આ હિન્દુ દેશ નથી, આ લોકશાહી દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે. હવે મને બોલવા દો, મને પણ તમને હું બોલવા દઉં છું, પણ લવ તો તમે જે મુસ્લિમ લડકીઓ છે ત્યાં તમે લવ નહીં કરતા, તમે જે હિન્દુ લડકીઓ છે એમના પ્રત્યે તમારે લવ જાગે છે, મને તમારે તમારે ત્યાં હિન્દુ છોકરીઓ પ્રત્યે જ લવ જાગે છે. મુસ્લિમો એટલી એટલી છોકરીઓ છે, તલાક તલાકના નામે આખા દેશની અંદર અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ને સુપ્રીમ કોર્ટે એને જેને ખિલાફ ઓર્ડર આપ્યો છે એના માટે કારણ બનાવવાની વાત કરી છે, તો તમે મુસ્લિમ 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 મહિલા પ્રત્યે તમને પ્રેમ નહીં? હું કઉ છું કે પ્રેમ ને તો જેહાદ એ પ્રેમ પ્રેમ ને જેહાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એની વાત છે. હવે મને જો હવે અભિજીતજી આ રીતના જો વાત કરવામાં આવશે તો હું કદાચ સ્ટુડિયો છોડીશ. તમે એમને એ જે બોલ્યા છે મેં એક શબ્દ નથી ઉચ્ચાર્યો. હવે મને મને મારો મંતવ્ય રજૂ કરવા દો. જો તમે મને ડિબેટમાં બોલાવ્યો હોય તો વાત એ છે કે હિન્દુ છોકરીઓની વાત છે. અશોક શર્માજી ક્યાંથી એમનું કાર્યક્ષેત્ર કરે છે મને ખબર નથી, પણ હું મેટ્રોપોલિટન કોર્ટમાં છેલ્લા 35 વર્ષથી વકીલાત કરું છું અને આ વ્યવસાય દરમિયાન મારી પાસે ઘણી છોકરીઓ ઘણી બાળકીઓ મારી પાસે આવી છે લગ્ન કરવા માટે, એ હિન્દુ બી હોય છે એ મુસલમાન પણ હોય છે. અમારું કામ કે જે સૌથી પ્રથમ વસ્તુ જે જોવાની છે કે એની ઈચ્છા છે કે કેમ, એની કન્સર્ન છે કે કેમ, બીજી વસ્તુ કે એના માટે કાયદા એ કે જ્યારે એ પુખ્ત વયની હોય તો એની કન્સર્ટ અમે જાણી લીધા પછી એને જે કરવું એ કરી શકે છે, એને ના મા બાપ રોકી શકે, ના આવી સંસ્થાઓ રોકી શકે, ના કોઈ ન્યાયતંત્ર રોકી શકે. આપણો કાયદો છે ને આપણો કાયદો બિનસાંપ્રદાયિક કાયદો છે. જ્યાં વાત કલેક્ટર કમ્પાઉન્ડ કલેક્ટર ઓફિસની છે કે મામલતદાર ઓફિસની આ વાત કરે છે, ત્યાં કોઈ એવા પત્ર મોકલવાનો કોઈ કાયદો નથી, તમારા તમારી જાણકારીમાં તમારા તમને કાયદાનો નોલેજ નથી અને તમે મારી નોટિસ મૂકવામાં આવે છે કે નહીં
મને વાત કરવા તમે એમને રોકો તો હું મારી વાત કરું. માપદંડ રોકવાની તમે મારી વાત જવાબ આપો. કાયદાની નોટિસ ત્યાં બોર્ડ ઉપર લગાવીને એક મહિના સુધી લગાવી રાખવાની વાત હોય એમણે નોટિસ લગાવીને રાખવામાં આવે છે. પરંતુ આપે જે રીતે મને મારી મારી વાત સાંભળો કે એમણે એવું કહ્યું, એમણે એવું કહ્યું કે પત્ર મોકલવામાં નથી આવતા. નોટિસ ધર્મની વાત નથી. કાયદો એવું કહે છે કે કોઈ પણ હિન્દુ અને મુસ્લિમ કોઈ પણ બાળકો જો ના મુસ્લિમ થવા માંગતા હોય ના હિન્દુ થવા માંગતા હોય પરંતુ એ સિવિલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ કરવા માંગતા હોય તો બંને જઈને ત્યાં કોર્ટમાં અરજી આપે છે. એ અરજી ત્યાંના નોટિસ બોર્ડ પર એક મહિના માટે મુકાય છે અને એ મહિનો પૂરો થાય પછી બંને મામલતદાર સમક્ષ હાજર થઈ એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારે છે. એમાં કયો હિન્દુ ને કયો જેહાદ અને કયો લવ આવે છે મને એ નહીં સમજાતું. જી પરંતુ એ વાત છે કે બે મુસ્લિમ યુવાનોને એમને ખાવાના ફાફા છે, એમની પાસે કઈ વસ્તુ નથી. પછી એમને પાછળ જોવા જઈએ, એમના ભૂતકાળમાં જોઈએ તો એમની બે બે પત્ની હોય છે, એમના છોકરા હોય છે. તો એ પોતાની પત્ની ને છોકરાઓને લાલન પોષણ કરવાની જગ્યા હિન્દુ છોકરીઓને કોલેજોના સ્કૂલોમાં જઈને આ રીતે ફસાવવામાં છે એની વાત ચાલી રહી છે. એમાં લવ ક્યાં છે? જો એને પોતાને લવ હોય તો પોતાની જે પહેલી પત્ની છે, બાળકો છે, એના પ્રત્યે પ્રેમ દર્શાવે ને. પછી તેની પત્ની હોવા છતાં પણ હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે, એ લવ જેહાદ નહીં તો શું છે? એમાં લવ ક્યાં છે? એમાં તો એક ષડયંત્ર સીધો દેખાઈ રહ્યો છે કે જેને પોતાની સમાજની પત્ની છે, ધર્મની પત્ની છે, એના પ્રત્યે પ્રેમ નથી, જે સામાજિક ને ધાર્મિક રીતે એને સાથે જોડાયેલો છે, એની જોડે નિકાહ કરેલા છે, એના દ્વારા એના બાળકો છે, એના પ્રત્યે પ્રેમ નથી, અને તે ત્યાંથી સ્કૂલ કોલેજમાં જઈને બીજી એક યુવાન જે યુવતી છે એને ફસાવવાનો પ્રયત્ન કરે છે, એમાં પ્રેમ ક્યાં દેખાય છે? જે પેલી યુવતીને ખબર હોતી નથી કે આની પાછળ આટલો એનો ભૂતકાળ છે. પછી એ લગ્ન કર્યા પછી ફોસલાયા પછી એને પછી ખબર પડે છે અને આખી જિંદગી એની નરક બની જાય છે. અભિજીતજી જી એટલે ગુલાબજી આપ એમ હું એ વાત કરું છું, તમે જો વકીલ છો તો તમારી સામે કેટલા કિસ્સાઓ છે જ કે જે ચાર બીવીના નામે બરાબર એક ધર્મમાં કરી લે પછી એવી રીતે ફોસલાવીને બીજી ત્રીજી કરે છે, એવા કિસ્સા પણ તમારી સામે આયા છે. એના માટે તમારું શું કહેવાનું છે? તમે ભૂલ એ કરી છે કે તમને ખાલી એમને જ બોલાવવાની જરૂર હતી ને એમને જ સાંભળવાની જરૂર હતી. જો મને બોલાવવાની વાત નહી ને છું મારી વાત એમાં કોઈ બોલાવવાની વાત નહી, જે હકીકત છે એની વાયદાની વાત કરું. જો આ કાયદાની વાત તમે કરવા દો તો હું કરું. જી જ્યાં આપ જે મેરેજ કરવા માટે બે છોકરા છોકરી એક મહિના માટે આવે છે, જ્યાં એ લોકો અરજી આપે છે, સાથે એમને એક ફોર્મ ભરવાનો હોય છે. એ ફોર્મની અંદર એ ડિવોર્સી છે, એ મેરે લગ્ન કરેલો છે, બીજા લગ્ન કરે છે, એની વિગત હોય છે. એ વિગતમાં જો માનો કે હું એમ લખું કે હું અનમેરિડ છું અને જો મેં અગાઉ લગ્ન કરેલા હોય તો મારી સામે ફ્રોડ દાખલ થઈ શકે છે, જેની સજાની જોગવાઈ જન્મ ટીપ છે. બીજી વાત કે જો હું એમ લખું કે હું ડિવોર્સી છું તો મારે એ ડિવોર્સના તમામ પેપર્સ કાયદાના અધિનિયમ મુજબના કોર્ટની ડિગ્રી ફેમિલી કોર્ટની એ મારે રજૂ કરવી પડે, અને જ્યાં સુધી હું રજૂ ના કરું કાનૂનની વાત ના કરો એ બધું ક્યાં દર્શાવવામાં આવે છે? તમે આટલા લગ્ન કર્યા, તમે કહો કે ક્યાં કંઈક દર્શાવવામાં, એક ઉદાહરણ આપો કે એને કીધું હોય કે ડિવોર્સી છું કે મેં લગ્ન કરેલા છે. એક તમે હું તમને ચેલેન્જ આપું છું કે ક્યાંક તમે એવું લખ્યું હોય કોઈનું તો તમે મને બતાડો. ગુલાબજી એટલે એમ કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર તમે કાનૂન ના સમજો, કાનૂન નું પાલન કેટલો કરવામાં એની વાત છે. લવ જેહાદ ના ઓઠા હેઠળ રાજકીય જે પક્ષો છે કે હિન્દુત્વવાદી સંગઠનો છે પોતાનું માત્ર રોટલા શીખી લખ્યું હોય કે હું ડિવોર્સી છું, મેં લગ્ન કરેલા છે,
એક પણ કિસ્સામાં એ લોકો હિન્દુ છોકરીઓને બેકુમ બનાવીને ત્યાં પોતાના ધર્મ સાથે પણ ને અહીંયા લવ જિહાદના નામે આ હિન્દુત્વ પર હુમલો થઈ રહ્યો છે. તમે ને હું વાત કરીશું. આમનો પેલો એપિસોડ અડધો કલાકનો પૂરો કરી નાખો. નહીં, એપિસોડની વાત નહીં ભાઈ, એપિસોડ નથી. પછી મારી સાથે આ એપિસોડ નથી કરવા દો. આ લવ જિહાદની વાત છે, એ ષડયંત્ર છે, એ ષડયંત્રને ખુલ્લો પાડવાની વાત છે. એમાં કાનૂનની કાનૂનનો ઉલ્લંઘન થાય છે, એના માટે જ એને લવ જિહાદ કહેવામાં આવ્યો છે. કે પોતાની પત્ની બાળકો હોવા છતાં પણ તે બીજી જગ્યા જઈને સ્કૂલ કરેલો જો મેં હિન્દુ છોકરીઓને બીજા ધર્મની છોકરીઓને ફોસલાઈને લગ્ન કરે છે લવ જિહાદમાં, એટલે એને લવ જિહાદ કહેવામાં આવ્યો છે. ગુલાબજીએ પણ જણાવ્યું કે લવ જિહાદમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર હોઈ શકે નહીં, કારણ કે એક હાથે તાળી વાગતી નથી. છોકરો છે કે છોકરી છે, યુવક છે કે યુવતી છે, ચોક્કસથી કદાચ છે તેને જે રીતે આપણે જણાવ્યું કે ફોસલાવવામાં આવે છે અને પુખ્ત વયના હોતા નથી અને ત્યારે ત્યારબાદ તેઓનું ક્યાંક અપહરણ કદાચ કરવામાં આવે છે કે તેઓને ફોસલાઈને પ્રેમ સંબંધમાં તેઓને રાખવામાં આવે છે. ત્યારબાદ જે રીતે આપણે જણાવ્યું કે બીજા લગ્ન કરતા હોય છે અને તેઓના સમગ્ર પરિવારને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું આવે છે. લાગી રહ્યું છે કે મુખ્ય જવાબદાર આપવામાં કોને માનું છું, કારણ કે એક હાથે તાળે વાગી નહીં. યુવકનો જેટલો વાંક હોય કદાચ યુવતીનો પણ તેટલો જ વાંક હોઈ શકે છે, ભલે તે હિન્દુ હોય કે મુસલમાન હોય. જી અશોકજી, એની અંદર અત્યારે સરકારોને જાગવાની જરૂર છે, ને જે સંગઠનો છે એમને જાગવાની જરૂર છે, સામાજિક જે લોકો છે એમને પણ જાગવાની જરૂર છે. ક્યાંક તમે જોશો કે બે સ્કૂલ કોલેજ ચાલુ હોય અને સ્કૂલ કોલેજોમાંથી બહાર ફરતા હોય, જ્યારે ઘેરથી સ્કૂલ માટે નીકળતા હોય ત્યારે સ્કૂલ કોલેજોમાં એમને જવું જોઈએ. એની જગ્યા જે બહાર એ રીતે ફરતા હોય, પછી એવા લોકો ત્યાં સ્કૂલ કોલેજો બહાર અડ્ડો મારીને બેઠા હોય, તો સરકાર ને સામાજિક સંગઠનોને બહુ જરૂર છે કે આવા જે પણ પોઈન્ટો છે એનો પણ નિગરાની રાખે, ને આવા જે તત્વો ફરતા હોય એમને કડક કદમ ઉઠાવીને એમને ત્યાં બેસવા ના દેવા જોઈએ, ને એવા જે લોકો હોય એમના જેલના સળિયા પાછળ નાખવામાં આવે. કેમ કે જે ભણવા માટે ઘેરથી નીકળે છે એમને સ્કૂલ કોલેજોમાં જવું જોઈએ. સ્કૂલ કોલેજના ટાઈમ કે રિવર ફ્રન્ટ હોય કે બીચા બાગ બગીચા હોય એ ત્યાં કઈ રીતે જઈ શકે છે, તો સ્કૂલ કોલેજ શાળાના સંચાલકો એમની પણ જવાબદારી બને છે કે એવી રીતે કોઈ એબસેન્ટ રહેતા હોય તો એમના ઘર સુધી સૂચનાઓ આપે. સામાજિક સંસ્થાઓ પણ જોવું જોઈએ, ને એવી રીતે પોલીસે પણ જે રીતે સરકારી એમાં ભ્રષ્ટાચાર ચાલે છે, પોલીસ પણ ત્યાં કંઈક દંડો ફટકારીને એમનો તોડ પાણી કરીને બેસવા દે છે. એ ખુલ્લેઆમ લોકોને ખબર છે. રિવર ફ્રન્ટ ઉપર તમે જુઓ સ્કૂલ કોલેજના ટાઈમે સ્કૂલ કોલેજના લોકો ત્યાં ઊભા રહેતા તમને જોવા મળશે. ત્યાં સામાન્ય માણસ એમની તરફ જોઈ ના શકે એવા ક્રિયાકલાપો કરતા તમને જોઈ શકાશે. તો એ જરૂર છે, સરકારોની પણ જવાબદારી છે. કાનૂન બની જવાથી કે કાનૂન આ કે છે કાનૂનમાં આ છે એનાથી મતલબ નહીં. જ્યાં સુધી એનો કડક પાલન ના થાય, જ્યાં સુધી સમાજના લોકો પણ ના જાગે, આ દૂષણને દૂર કરવા માટે બધા સંગઠિત થઈને સરકારે પણ એમાં કદમ ઉપાડવા પડશે. જે કાનૂન બનાવ્યો છે એનો અમલ કરવો પડશે. ને હું વકીલોને પણ કહેવા માંગુ છું કે તમે કહો છો કાનૂન છે, પણ હું તમને પૂછવા માંગુ છું કે તમે ક્યારેક પણ એક ફોર્મ ભર્યો છે જેમાં તમે લખેલું છે કે આને ડિવોર્સી છે કે આને લગ્ન કરેલા છે, ક્યાંક પણ તો જોવા ના મળે. એવું જો લખે તો વકીલો જ એમના લગ્ન ના કરે, કેમ કે ભાઈ એ વકીલો પણ સમજાય કે ભાઈ તે લગ્ન કરેલા છે તો પછી બીજો લગ્ન કેમ કરે છે. પણ એટલે આ લવ જિહાદના રીતે કે એમની પોતાની પત્ની હોવા છતાં પણ બીજી ધર્મની યુવતીઓને ફસાઈને એમને લગ્ન કરે છે, અને પછી એમને એ રીતે જ્યારે એમને ખબર પડે છે ત્યાં સુધી એમની જિંદગી નર્ક બની ગઈ હોય છે. અશોકજી, ગુલાબજીને હવે વાત કરવાનો મોકો આપ્યો. ગુલાબજી શું કહેશો, કડક કાયદો બનવો જોઈએ લવ જિહાદના જે કિસ્સા બનતા હોય છે તેમાં ભોગવવાનું આવતું હોય છે, બંને પરિવાર હોય હિન્દુ હોય કે મુસલમાન હોય, શું કહેશો કડક કાયદો બનવો જોઈએ? અભિજીતજી, મારી વાત એ છે કે હું લોકશાહી દેશમાં જીવ્યો છું, જે ભણતર મેં મેળવ્યું છે, જે શહેરમાં હું રહ્યો છું કે ત્યાં મેં કાયદો વાંચેલો છે, ને એમાં 18 વર્ષના પુખ્ત દીકરાને કે દીકરીને મા બાપ રોકી ના શકે, એને લાફો ના મારી શકે. ત્યાં તમે એની ઈચ્છા વિરુદ્ધ એ VHP હોય, ભાજપ હોય, અશોક શર્મા હોય કે ગુલાબખાન હોય, તમે એને કેવી રીતના રોકી શકો? કાયદો કડક છે, કાયદો કડક છે, નથી આવતી હોતી. તો પછી તમારે તો તમારે લગ્નની મુદત 24 વર્ષ કરવી જોઈએ. તમારે 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 લવ મેરેજ માટેની ડેટ 24 વર્ષ કરવી જોઈએ. કાયદામાં સુધારો કરવો જોઈએ, તમને એવું લાગતું હોય. પણ આજ વાત ચાલી રહી છે કે એ લોકો જ્યારે જી સાંભળો, હવે તમારી થતી નથી, બોલવા દો, તમે બોલવા દો, એને જાળમાં ફસાઈ લેન જેમ પુખ્ત વયની થાય. તમે જે પૂછ્યું હોય આમને કાનૂનનો સહયોગ લઈને, કાનૂનનો સહારો લઈને એ લવ જિહાદની જે પ્રક્રિયા કરે છે એની વાત ચાલી રહી છે. કાયદા કેવી રીતે તમે મને બોલવાની તક આપો અને મને બોલવા દો તો હું વાત કરું. કારણ કે શર્માજી વધારે જાણકારી એમની પાસે છે, જાણકારી તમારી જાણકારી કાયદાનું પાલન થાય છે એની વાત ચાલે છે. એક પણ લગન
હું ચેલેન્જ સાથે કહું છું, મને આ દેશના કાયદા પર અને આ લોકશાહી ઉપર મને વિશ્વાસ છે, મને ભરોસો છે. એક પણ લગ્નનો ફોર્મ ની અંદર આ વિગત ના હોય, હું 35 વર્ષની વકીલાત છોડી દઈ અને આમનાતા હું તમને ચેલેન્જ આપું છું કે તમે એક પણ ફોર્મ ને બદલ કરવા તૈયાર છો. હું તમને ચેલેન્જ આપું છું કે એક પણ ફોર્મ તમે બતાવો કે જેમાં લખેલું હોય કે મેં લગ્ન કરેલા છે કે હું ડિવોર્સી છું. એક પણ મુસ્લિમ યુવાનનો તમે લખેલો મને બતાવો. હું તમને ચેલેન્જ અહીંથી આપું છું કે તમે મારી પોલીસ માટે તૈયાર થઈ જાઓ. અભિજીતજી, જો મને ખબર હોત તો હું આ ફોર્મ લઈને આવ્યો હોત, ફોર્મ મેં બતાવ્યો હોત. એને તમે પાછળથી પણ લઈ આવી શકો ના, અત્યારે એ બતાવવાની ક્યાં જરૂર છે? પાછળથી પણ તમે આપી શકો છો, કેમેરાની સામે બતાવી શકત કે એક પણ લગ્ન. એ તો પછી કાલે લઈ આવજો, કાલે ડિબેટ મૂકીશું. એવા લગ્ન કાલે ડિબેટ મૂકીશું, કાલે લઈ આવજો. હું તમને ચેલેન્જ આપું છું. અશોકજી અમને સાંભળી લઈએ. જી, હું એવું કહું છું કે એવા એક પણ લગ્ન જેની અંદર આ વિગત ના હોય અને જેમાં એ રીતના જો લગ્ન થયા હોય તો મામલતદાર જે વ્યક્તિ બેઠો છે એક તો જવાબદાર વ્યક્તિ છે, ક્લાસ 2 ઓફિસર છે, અને એ રજીસ્ટર ના કરી શકે. જો કરે તો એની નોકરી જાય અને કોઈ પણ વ્યક્તિ પોતાના નોકરી ના ભોગે. વિગત છુપા, વાત તો એક છે ને કે વિગત છુપાવવામાં આવે છે, છુપાઈ શકે, વિગત છુપાવવામાં આવે છે. પછી એ બધું થયા પછી કોઈ પણ જે હિન્દુ યુવતી છે એને ઘેરથી કાઢી મૂકવામાં આવે છે, એમના કોઈ સંબંધ એમની જોડે રહેતા નથી, પછી કાનૂની પ્રક્રિયા એમની સાથે કોણ કરે? એટલે એમનો જીવન છે એકદમ નરકાગાર બની જાય છે. અશોકજી, હિન્દુ ને પછી આખી જિંદગી ભોગવવું પડે છે. શું કરી રહ્યા છે કે શું કહી રહ્યા છે હિન્દુ સંગઠનો છે? જે રીતે આપ શિવસેના તરફથી આવો છો, તો હિન્દુ સંગઠનો લવ જેહાદને અટકાવવા માટે ખાસ અત્યારે હાલમાં શું પગલાં ભરી રહ્યા છે? એ જે રીતે અત્યારે જે લવ જેહાદના આખા કિસ્સા આખા દેશભરમાં ફાટી નીકળ્યા છે અને જે રીતે હિન્દુ યુવતીઓને ફોસલાઈને અને જે રીતે એમની જિંદગી બરબાદ કરવામાં આવી રહી છે, તો જે રીતે એમની પોતાની જે મુસ્લિમ મહિલાઓ છે ત્રસ્ત છે ને આખા દેશની અંદર, તમને ખબર છે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે કે મુસ્લિમ મહિલાઓ પણ ત્રસ્ત છે કે એમની જોડે લગ્ન કરીને પછી બીજી કોઈ જે ચાર લગ્નના એમના જે અધિકાર આપેલા છે એમાં બીજી કોઈ યુવતીને ફસાઈને એમને તરછોડી દેવામાં આવે છે ને ત્રણ વખત તલાક તલાક કરીને એમની જિંદગી બરબાદ કરી દેવામાં આવે છે. એની સામે જે પણ મુસ્લિમ મહિલાઓ આખા દેશમાં મુલ્લા મૌલવીને જાહેરમાં ફટકારતી થઈ ગઈ છે, એવી જ રીતે અત્યારે પણ હિન્દુ સંગઠનો સ્કૂલ કોલેજોમાં જઈને આ રીતે જ્યાં પણ કિસ્સાઓ જોવા મળશે ને આવી રીતે જ્યાં પણ હશે હિન્દુ યુવતીઓને પણ મહિલાઓ દ્વારા જાગૃતિ ફેલાવીને કે આવી રીતે તમે લવ જેહાદમાં ના ફસાઓ, તમારી જિંદગી બરબાદ થઈ જશે. એટલે હિન્દુ સંગઠનો હોય, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે શિવસેના હોય, એ લોકો દરેક જગ્યાએ સ્કૂલ કોલેજોમાં ફરીને બગીચાઓમાં અને રિવર ફ્રન્ટ ઉપર જઈને એવી રીતે જ્યાં પણ એવા કિસ્સા હશે એમને ત્યાં યુવતીઓને સમજાવવાને એ લોકોથી દૂર રાખવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરને મામલતદાર પણ કચેરીમાં જઈને આ હવે જોવામાં આવશે કે ભાઈ કઈ રીતે આ લોકો સરકારી કર્મચારીઓને મળીને અને વકીલો જે ષડયંત્ર કરી રહ્યા છે એમના સામે પણ એક લડત ચલાવવામાં આવશે. એ રીતે લવ જેહાદ સામે હિન્દુ સંગઠનો સજ્જ થઈને હવે ઉતરવાના છે. જી ગુલાબજી, આપ શું કહેશો? જે રીતે લવ જેહાદ આપ માનો છો કે ચોક્કસથી જે ષડયંત્ર કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક થોડુંક દૂષણ પણ કહી શકાય, તો તેને અટકાવવા માટે ખાસ લાગી રહ્યું છે કે કાયદો બનવો જ જોઈએ અને કડક કાયદો બનવો જોઈએ, તો જ આ જે આ રીતની જે ઘટનાઓ છે બનતી તે અટકશે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં. અભિજીતજી, તમે મારી એક વાત સાથે હવે મને પ્લીઝ બોલવા દેજો, તો આખી વાત મારી પૂરી કરીશ કે આ દેશની અંદર અને આજની જનરેશનની અંદર 14 વર્ષનો બાળક પરિપક્વ થઈ જતો હોય છે. તમે જ્યારે તમારું નાનપણ જુઓ અને આજના 2 વર્ષના બાળકને જુઓ કે એને એ કેટલો બધો એડવાન્સ હોય છે બાળક, તો 18 વર્ષની જે એજ છે જે કાયદાએ નક્કી કરી છે એનાથી વિશેષ કંઈ હોઈ ના શકે. બીજી વાત કે મારા મિત્રશ્રી મારા ધર્મની 2 તલાકને 3 તલાકની સ્ત્રીઓની તમે તમારું જુઓ, અમે અમારી રીતે જોઈ લઈએ છીએ. તમે ને અમારું જોવાની વાત નહીં ભાઈ, લવ જેહાદ છે, અમારું જોવા જાયા છીએ. અમારી જે લવ જેહાદ માં જે નીકળી પડ્યા છે અમારી એ બધા જેહાદીઓને એમને ઠેકાણે પહોંચાડી દઈશું. તમે તમારી માટે જુઓ મતલબ એટલે લવ જેહાદ ઉપર વાત કરવા આવ્યા છીએ, એટલે અમારું જોવા જાયા છીએ. અમારી જે હિન્દુ યુવતીઓને જે રીતે ફસાવવામાં આવી રહ્યા છે ને લવ જેહાદ ના નામે એમની સાથે જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે એના માટે જ અમે આયા છીએ. તમે કહે કે તમારું જો અમારું જોવા માટે આવ્યા છીએ, મારી વાત તમે સુધરી જાઓ. અશોકજી, તમારા મારા ધર્મની વાત નથી, લવ જેહાદની વાત છે. અશોકજી, લવ જેહાદની વાત છે, ધર્મની વાત જ નહીં.
કે લવ જિહાદ નો જે ષડયંત્ર છે એની સામે એટલે હવે એની સામે જે પડકાર ઉભો થયો છે એની વાત છે. આપણે કોઈ ધર્મની વાત, તમે તમારું જીવન મારું જીવવાની ક્યાં વાત છે? હવે હવે મુસ્લિમ મહિલાઓ પણ રોડ રસ્તા પર ઉતરી ગઈ છે, હવે મુલ્લા મુલ્લાઓ નું કઈ ચાલવાનું નથી, હવે અમને જાહેર માં ફટકાર થઈ ગઈ છે. એટલે મહિલાઓની વાત કરી રહ્યા, મહિલાઓ અત્યારે જે ઉતરી પડી છે, હવે વાત કરી રહ્યા. હું તમને કહું છું તમારા ધર્મ ની તમે ચિંતા, મને કેમ કહો છો? લવ જિહાદ નો ષડયંત્ર કર્યો છે એના માટે જ અમે આયા છીએ. તમે પણ કઈ રીતે કહી શકો કે તમે તમારું જુઓ, અમે અમારું જોવા માટે જ અહીંયા આયા છીએ? જે હિન્દુ મુસ્લિમ શીખ અમે અમે અમારું જોવા માટે જ અહીંયા આયા છીએ. તમે વાત કરો, તમે કીધું ના કે તમે તમારું જુઓ, બોલી લે પછી અમે અમારું જોવા માટે જ અહીંયા આયા છીએ. જી કોઈ ધર્મ ની વાત નથી, હિન્દુ મુસ્લિમ કોઈ ધર્મ ની વાત નથી કરવાની છે, દૂષણ ની વાત છે. તે દૂષણ ની વાત છે, તે મેં કહું કે 18 વર્ષની ઉંમર ની વ્યક્તિ એ પુખ્ત વય ની ગણાય, અને એ જે નિર્ણય કરશે એના મા બાપ નહીં રોકી શકે, કાયદો નહીં રોકી શકે, તમે રોકી શકશો મને ખ્યાલ નથી. હવે આ દેશની અંદર શેખ અબ્દુલ્લા કે જે કાશ્મીરના નેતા છે, એમની દીકરીએ એક નોન મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે, બધા સ્વીકાર્યો છે, સ્વીકારીએ છે. ઝહીર ખાને લગ્ન કર્યા છે, એ પોતાની મરજીથી પરિવારે કર્યું, પરિવારે પરિવારે મળીને કર્યું છે, લવ જિહાદ કરીને નથી કર્યું. લવ જિહાદ મા બાપ ને ખબર હોતી નથી, ને કોર્ટમાં લગ્ન કરીને નીકળી જાય છે, એ લવ જિહાદ છે. તમે જે તમે વકીલ થઈને પણ જે તમે તમે અમને જે ઉદાહરણ આપ્યું તમને ખબર નથી, ને મને કાનૂન શીખવાડો છો. અશોકજી સમયની મર્યાદા છે, ગુલાબજી સમયની મર્યાદા છે, તેના કારણે કાર્યક્રમ અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. દર્શક મિત્રો, આ મુદ્દો એવો છે લવ જિહાદ નો, જે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ફેલાયો છે અને ખૂબ જ ઘાતકી પરિણામો આવે છે. તો માત્ર અડધો કલાકમાં આને આપણે વર્ણવી નહીં શકીએ કે આમાં કઈ રીતના આગળ નિર્ણયો આવી શકે, કઈ રીતના આમાં કડક કાયદા બનવા જોઈએ. પરંતુ ચોક્કસથી જે રીતે ચર્ચા કરી છે તેમાં જોવાનું રહેશે કે હવે જે લવ જિહાદના કિસ્સાઓ છે તે આગળ બને છે કે કેમ, અને આ બનતા અટકે છે કે કેમ, અને હવે સરકાર કેટલી આને લઈને ગંભીર થાય છે કે સરકાર આને લઈને કઈ રીતના કડક કાયદા લાવે છે જેથી આ રીતના જે ગંભીર ગુનાઓ છે કે જે લવ જિહાદના જે કિસ્સાઓ કહી શકાય તે બનતા અટકે. તો અશોકજી તેમજ ગુલાબખાનજી આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. નમસ્કાર. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.